वलसाड जिल्लाना કપરાડા તાલુકા નાનાપોડા ખાતે વિધાનસભાની પેટા ચૂંટણી અંતર્ગત કોંગ્રેસની જાહેર સભા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓની ઉપસ્થિતિમાં યોજાઈ હતી। આ સભામાં કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈ વરઠા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલ સહિત કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ સભામાં કોંગ્રેસ અગ્રણીઓ લોકોને સંબોધતા કોંગ્રેસના નેતાઓએ પોતાના પક્ષ કોંગ્રેસને હંમેશા આદિવાસીઓને હમદર્દ ગણાવી હતી, જ્યારે ભાજપ શાસિત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વર્ષોથી અનેક મુદ્દે આદિવાસી ઉપર અન્યાય અને અત્યાચાર થતો હોવાના આક્ષેપો કરી વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈ વરઠાને જંગી બહુમતી જીતાડવા કાર્યકર્તાઓ અને મતદારો અને અપીલ કરી હતી। સૌને આવનારી પેટા ઇલેક્શન ના જિલ્લા કોંગ્રેસ બધા જ માર્ગદર્શન આપશે, પણ તે પહેલા હું આપણી કપરાડા વિધાનસભાની આથી આ વિસ્તારમાં સાથે જોડે કિશનભાઈ પટેલ પ્રવાસ ખેડી રહ્યા છે, સાથે ગૌરંગ પંડ્યા કરવામાં આવ્યો અને તે પણ આપણી વચમાં જે આપણા વર્ષોથી આપણે જેને ચૂંટીને મોકલાવેલા આપણા ધારાસભ્ય જીતુભાઈ અને જે ખાલી પડેલી પેટા ચૂંટણી અને હામેના ઉમેદવાર થઈને આપણી વચમાં ભાજપમાંથી એ જ પાસાભાઈ આવે છે અને ખૂબ જહેમત આપણે ઉઠાવીને આપણે ચૂંટણી લડી આપણો ઉમેદવાર બાબુભાઈ વરઠા કોંગ્રેસ કમિટીએ પ્રદેશ સમિતિએ નક્કી કરે છતાં બી પ્રદેશ કોંગ્રેસ કમિટી જે ઉમેદવાર આપણી વચમાં મોકલાવશે એને માથે ચડાવીને એને જીતાડવાનું કામ અમે કરીશું। તે જ પ્રમાણે આપણે અહીંયા ભેગા થઈ જશે, તાત્કાલિક ગોઠવવામાં થોડી તકલીફ પણ પડી છે, જગ્યા પસંદ કરવામાં પણ તકલીફ પડી, એની મંજૂરી મેળવવામાં પણ તકલીફ પડી આવ્યું છે। આપણે જે પેટા ચૂંટણી આવી પડી અને જીતાડવાનું કામ કરવાનું છે, ભાજપની કોંગ્રેસની કોંગ્રેસના ઉમેદવારને 70-70 વર્ષથી એક જ વાર આપણે માધુભાઈને 2.5 વર્ષનો મોકો આપેલો છે। આ વિસ્તારની સિઝન છે, એક તો વરસાદનું પણ આપણને વાવાઝોડું આ તે બધું થોડુંક નુકસાન પણ ભાજપની સત્તા લાલસા અને ભાજપના પાપે 8 વિધાનસભાની પેટા ચૂંટણીઓ કોરોના કાળમાં આવી છે, ત્યારે 8-8 બેઠક પર લોકોમાં એક આક્રોશ સાથેનો ઉત્સાહ છે કે જે લોકોએ પ્રજા સાથે ગદ્દારી કરી છે, જે લોકો કરોડો રૂપિયામાં વેચાઈ ને જનમતનું અપમાન કર્યું છે, એમને સબક શીખવાડવો છે। અને સાથે સાથે રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર કે જે તમામ મોરચે નિષ્ફળ નીવડી ચૂકી છે, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે, રોજ બહેન દીકરીઓ પર બળાત્કાર અને અત્યાચારના બનાવો બની રહ્યા છે, મોંઘું શિક્ષણ લીધા પછી યુવાનોને રોજગાર નથી મળતો, ખેડૂતોની આર્થિક પાયમાલી થઈ છે, આત્મહત્યા કરવા પડે એવા દિવસો આવ્યા છે, મોંઘવારીનો માર પ્રજા સહન કરી રહી છે, ધંધા વેપાર ચોપટ થયા છે। આ તમામ મુદ્દાને લઈ અને લોકોમાં સરકાર સામે જે આક્રોશ છે, એ આક્રોશને પણ લોકો મત રૂપે વાચા આપવાનું મન બનાવી ચૂક્યા છે। એટલે હું સ્પષ્ટ માનું છું કે 8-8 વિધાનસભા વિસ્તારમાં જે અમારા કાર્યકરો આગેવાનો તાલુકે જિલ્લે પંચાયત સીટ વાઇઝ કે ગામે ગામ જઈ રહ્યા છે, ખૂબ ઉમળકાભેર આવકાર છે અને લોકો સરકારને અને ગદ્દારોને સબક શીખવાડવા માટે 3 તારીખે ભારે મતદાન કરશે। સ્મૃતિબેન ને ભાજપના નેતાઓને એમની ભાષા મુબારક, અમારા એ સંસ્કાર ને સંસ્કૃતિ નથી કે એમના સમયમાં કેવા કેવા કામો થયા એની વાત કરીએ, પણ ખાસ કરીને સ્મૃતિબેનને જ્યારે ગુજરાતમાં આવતા હોય ત્યારે ગુજરાતમાં રોજ બહેન દીકરીઓ પર બળાત્કાર થાય છે, એના માટે એમની સરકારને પૂછવું જોઈએ। ગુજરાતમાં ખુલ્લેઆમ કાયદો વ્યવસ્થાની ધજ્જિયા ઉડાવવામાં આવે છે, એના માટે સરકારને પૂછવું જોઈએ। ગુજરાતના દીકરા દીકરીઓ મોંઘું શિક્ષણ લઈને રોજગાર માટે લાંબા સમયથી આંદોલન કરે છે, એ યુવાનોને રોજગાર માટેની વાત કરવી જોઈએ। તો એમના શાસનમાં ધંધા વેપાર ચોપટ થયા છે, એમના જે પૂર્વ પદાધિકારી એમ કહે છે કે નોટબંધીના સમયમાં ભાજપના નેતાઓ દ્વારા કરોડો અને અબજો રૂપિયાનું નોટબંધીનું કૌભાંડ કરવામાં આવ્યું છે, એનો જવાબ સ્મૃતિબેન આપે અને પ્રજાની જે તકલીફ છે એની વાત કરે। કોંગ્રેસની ચિંતા કરવાની જરૂર નથી, કોંગ્રેસે આ દેશ માટે આ ગુજરાત માટે શું કર્યું છે એ તમામ લોકો જાણે છે। તમામ સરકારી હોસ્પિટલો, તમામ મોટા સિંચાઈ યોજના, ડેમ, તમામ મોટી યુનિવર્સિટીઓ, તમામ મોટા ઔદ્યોગિક
જે સરકારી ઉદ્યોગ ગૃહો છે થી માંડીને તમામ વસ્તુ કોંગ્રેસના શાસનમાં થઈ છે. ભાજપે તો ખાલી વાતો કરી, જાહેરાત કરી, બોરીબંધમાં ભ્રષ્ટાચાર કર્યો અને એના સિવાય કોઈ કામ કર્યું નથી.